मॉर्निंग 26 मो लेक्चर आज नो आपलो त्रीजो टेंस बे टेंस आपले आगळना त्रणेक लेक्चर मां भण्या सिंपल प्रेझेंट अने सिंपल पास्ट रचना आपली चाले छे कर्मणी पेसिव कंस्ट्रक्शन तो एनो त्रीजो टेंस आपले आ लेक्चर मां शुरू करवा जई रह्या छे। हवे भविष्यकालनी कर्तरी रचना होय तो हवे तो आ मगज मां दीकरा चढ़ाई गई हुई शू आए सेल भी लगे पेलो ईश प्रत्ये लगे बराबर आप बढ़ बहुत डीप में तमने मैं बना कोशिश करी तो ये सेल भी साथ क्रियापद मूल रूप आए एट्ले साधु भविष्य काल एक्टिव रचना हो भाई हूँ तमने भणावीश तमे तमारी ग्रामर बुक लखशो पिताजी तमारा माटे नवो ड्रेस ली आवशे माँ आ सांजे तमारा माटे कंईक नवी वानगी बनावशे बहन छे बार थी बे दिवस पछी आवशे तो आवा जे बधा ज वाक्य छे एक्टिव छे अने एमां शेल विल क्रियापद मूल रूप आवे तो एना एवा मैं त्रण एक्टिव एक्जाम्पल लख्या छे। पेलू छे आई शेल टीच यू ग्रामर नेक्स्ट मंथ हूँ तमने आवता महीने व्याकरण भणावीश। बे कर्मो छे ग्रामर मुख्य कर्म शू भणावीश तो के व्याकरण एटले मुख्य कर्म थयुं कोने भणावीश तमने तो आ गौण कर्म थे। पछी बीजो एक्टिव वाक्य छे महेश विल वॉच द लेक्चर ऑन टीवी महेश टीवी पर लेक्चर जोशे शू जोशे द लेक्चर तो आ द लेक्चर एक कर्म छे। बीजा वाक्य दे विल राइट न्यू टॉपिक्स टुमोरो तेओ आवतीकाले नवा मुद्दाओ लखशे शू लखशे तो के नवा मुद्दाओ एटले न्यू टॉपिक्स ए त्रीजा वाक्यनुं कर्म छे। હવે આવા જે એક્ટિવ વાક્યો છે સિમ્પલ ફ્યુચરના એને પેસિવમાં બદલવા હોય તો જે નિયમો લાગુ પડે એ નિયમોની આપણે અહીંયા ચર્ચા કરવી છે। તો પહેલો નિયમ છે એ તમામ ટેન્સમાં લગભગ સેમ કે સૌ પ્રથમ કર્તરી વાક્યમાં જે મુખ્ય અથવા તો ગૌણ કર્મ હોય એને કર્મણી રચનામાં હંમેશા કર્તા સ્થાને મુકાય। બે માંથી એક કર્મ જે કર્મ આપ્યું હોય એ કોઈ પણ એક કર્મને કર્તા સ્થાને લઈ આવવાનું આ પહેલો નિયમ જે બધામાં સર્વ સામાન્ય છે તમામ પેસિવ વાક્યો। હવે બીજો નિયમ શું તો કે કર્તા સ્થાને જે કર્મ આપણું આવે એ કર્મના વચન પ્રમાણે પેલું શેલ કે વેલ વિલ મૂકવું માનો કે આઈ અને વી છે તો એની સાથે શેલ આપવાનું કર્મ સ્થાને હોય તો બાકીના કોઈ પણ કર્મો છે એની સાથે હંમેશા વિલ આવે આ બીજો નિયમ થયો। હવે શેલ અને વિલ તો એક્ટિવ માં આવે છે જો તો પેસિવ રચના દર્શાવવા માટે શું કરવાનું તો કે બીજો એક સહાયકારક હંમેશા શેલ કે વિલ પછી મુકાય અને એ છે બી કર્તા સ્થાને કર્મના વચન પ્રમાણે જે શેલ કે વિલ આવે એના પછી પેસિવ રચના દર્શાવવા માટે એક સહાયકારક બી આવવું જોઈએ એ ન મૂકો તો પેસિવ કોઈ દિવસ વાક્ય બની જ ન શકે એ ગણાય પણ નહીં। પછી ત્રીજો નિયમ શું તો કે જે શેલ કે વિલ બી પછી જે કર્તરી રચનામાં મુખ્ય ક્રિયાપદ વપરાયું હોય માનો કે અહીંયા ટીચ છે બીજામાં વોચ છે ત્રીજામાં રાઇટ છે તો એ જે મુખ્ય ક્રિયાપદ વપરાયું છે એનું ભૂતકૃદન મતલબ વી થ્રી આપો એટલા માટે ફરી ફરી પેલા અનિમિતો છે એ તમારી સામે ક્યાંક ને ક્યાંક આવ્યા કરવા અને એ નથી આવડતા તમને આ ક્યારેય નહીં આવે એટલે હજી એકવાર કહું છું કે ગમે એમ કરીને અનિમિત ક્રિયાપદોને મગજમાં કોક રાતે 3 વાગે ઉઠાડીને બોલે ને ભાઈ બોલ ફોલ ના તણે તો ફોલ ફેલ ને ફોલ ને આપણે ભેજા બહુ જોઈએ આ અનિમિત છે ને દીકરા હોય તમારા બ્લડમાં ભરી જવા જોઈએ અહીંથી કોઈ કાપો મરગ મૂકે ને તો એમાં અનિમિત ક્રિયાપદ નીકળવા જોઈએ તો આ બધું આપણે શીખી શકીએ એટલે આ ધ્યાન રાખો। તો એ જે વી થ્રી છે એ શેલ બી કે વિલ બી પછી આવે। હવે પાછો જે આ ચોથો ને ચોથો નિયમ છે એ વળી પાછો સર્વ સામાન્ય બધા કે ક્રિયાપદના ભૂતકૃદન પછી શું આવે તો કે બાય આવે અને બાય પછી કર્તાનું નામ અથવા તો સર્વનામ હોય તો એની કર્મ વિભક્તિ આવે અને એ પૂરું થાય એટલે છેલ્લે વધેલા અન્ય શબ્દો આવે એટલે ત્રણ નિયમ સર્વ સામાન્ય જુઓ પહેલો નિયમ અને છેલ્લા બે નિયમ આ બે નિયમો જ વચ્ચેના બીજો ને ત્રીજો દરેક કાળમાં બદલશે બાકી આ ત્રણ નિયમો તમારે એના જ છે તો જે વસ્તુ આપણે રોજ સામે મળ્યા કરે જે ચહેરાઓ જે સ્થળો રોજ જોયા કરીએ એ તમારે યાદ ન રાખવું હોય તો યાદ રહી જાય
તમને આ બધી જ રચનાઓમાં આ નિયમો છે એ સામે મળ્યા જ કરશે. કદાચ ગોખો નહીં તોય ગોખાઈ જાય, બરાબર? સેલ્ફ આપણને યાદ રહી. હવે આ જે પાંચ નિયમો છે એ નિયમોને મેં એક ફોર્મેશનમાં, એક બંધારણમાં મૂક્યા છે, જેને આપણે રચના એવું નામ આપીએ છીએ ગુજરાતીમાં. પેલા શું આવે તો કે કર્મ આવે, સાધુ ભવિષ્યકાળ છે તો બીજા સ્થાને શેલ અથવા વીલ આવે. અહીંયા જે કર્મનું વચન હોય એ પ્રમાણે એ શેલ કે વીલ પછી પેસિવ રચના દર્શાવવા માટે બીજું એક ક્રિયાપદ બી આવે. બી પછી વી થ્રી મતલબ ભૂત કૃદંત આવે. એના પછી બાય આવે. બાય પછી કરતા સ્થાને જો કોઈ નામ હોય પ્રોપર નામ તો એ નામ મુકાય. જો ત્યાં પ્રોનામ છે, કોઈ સર્વનામ છે, તો એનું કર્મ ભક્તિનું રૂપ આવે છે. અને પછી છેલ્લે વધેલા અન્ય શબ્દો આવે છે. હવે જે આ ત્રણ એક્ટિવ વાક્યો આપણે લખ્યા છે એને એક્ઝામ્પલ રૂપે અહીં અમે પેસિવમાં ઉતાર્યા છે. પેલું વાક્ય મેં તમને સમજાવ્યું તું, ફરીથી હું બોલું કે આઈ શેલ ટીચ યુ ગ્રામર નેક્સ્ટ મંથ. તો એમાં બે કર્મો છે, યુ છે એ ગૌણ કર્મ છે, ગ્રામર છે એ મુખ્ય કર્મ છે. તો હવે બે માંથી ગમે તે એકને આપણે લઈ શકીએ. તો યુ ને માનો કે નીચે લઈ જાવ છેક, તો યુ એ આપણું કર્મ થયું. તો બહુ સીધી વાત છે કે યુ સાથે હંમેશા શું આવે શેલ વિલ માંથી, તો કે વિલ આવે, એટલે યુ વિલ. પછી પેસિવ રચના દર્શાવી છે એટલે બી આવે. તો જુઓ આ વિલ પછી આ બી મૂક્યું. હવે બી પછી વી થ્રી મતલબ ભૂત કૃદંત આવે છે. તો આમાં ક્રિયા પછી ટીચ, ટીચ નું ભૂત કૃદંત થાય છે ટોટ. પછી જે બીજો કર્મ વધ્યું મેં એના મૂકી દીધું છે ગ્રામર, યુ વિલ બી ટોટ ગ્રામર. પછી બાય, તો આ બાય. અને જો કર્તા સ્થાને સર્વનામ છે આઈ છે, એટલે એનું કર્મ ભક્તિનું રૂપ મૂક્યું મેં મી. પછી વધેલા અન્ય શબ્દો, તો નેક્સ્ટ મંથ એક સમય વધ્યો છે, એટલે આખું વાક્ય થયું યુ વિલ બી ટોટ ગ્રામર બાય મી નેક્સ્ટ મંથ. હવે એને બદલે માનો તમારે ગ્રામર લઈને બનાવવું છે, તો ગ્રામર વિલ બી ટોટ ટુ યુ બાય મી નેક્સ્ટ મંથ. તો એવું વાક્ય થાય. તમારે બે રીતે લખવું હોય તો અથવા કરી નીચે લખી શકો છો. પછી બીજું વાક્ય છે મહેશ વિલ વોચ ધ લેક્ચર ઓન ટીવી. તો કર્મ શું છે, તો કે ધ લેક્ચર છે એ કર્મ છે. આપણું આ મૂક્યું કર્મ સ્થાને, જુઓ ધ લેક્ચર. હવે શેલ વિલ માંથી શું આવે, તો કે લેક્ચર એ તો ત્રીજો પુરુષ એક વચન છે ઈટ, એટલે વિલ જ આવે. આય અને વી હોય તો શેલ મૂકવાનું છે, બાકી વિલ એટલે વિલ. પછી પેસિવ દર્શાવવા માટે બી મૂક્યું. હવે ક્રિયાપદ છે વોચ, એ નિયમ જ છે એટલે મૂક્યું વોચ. બાય કરતા સ્થાને નામ છે, તો નામ એમને મહેશ. અન્ય શબ્દ ઉંટી, એટલે આખું વાક્ય થયું ધ લેક્ચર વિલ બી વોચડ બાય મહેશ ઉંટી. પછી તો આ નહીં સમજાવું તો તમારા મગજમાં બેસશે, પણ અત્યારે જરૂરી છે. પછી ત્રીજું વાક્ય છે દે વિલ રાઇટ ન્યુ ટોપિક્સ ટુમોરો. તેઓ આવતીકાલે નવા મુદ્દાઓ શીખશે. શું શીખશે? ન્યુ ટોપિક્સ, એટલે પેલા જોવા મૂક્યું ન્યુ ટોપિક્સ કર્મ. ત્રીજો પુરુષ એક વચન એટલે મૂક્યું વિલ. પછી મૂક્યું બી. હવે ક્રિયાપદનું ભૂત કૃદંત, ક્રિયાપદ રાઇટ છે તો એનું ભૂત કૃદંત થાય રિટર્ન. પછી બાય કરતા સ્થાને દે છે તો એની કર્મ ભક્તિ થાય તેમ, બાય તેમ. અન્ય શબ્દોમાં ટુ મોર, એટલે ધ ન્યુ ટોપિક્સ વિલ બી રિટર્ન બાય તેમ ટુ મોર. એટલે જો એક વાર તમને નિયમો અને એની એક ફોર્મેશન છે જો એ ખરેખર તમે ગોખવા કરતા સમજી જાઓ છો ને મિત્રો, તો આ છેક સુધી અગિયાર બાર કોલેજ એની આગળ જે કાંઈ ભણશો તમે, એ પછી આવા નિયમોને યાદ રાખવા પડે. વાક્ય આવે ને ત્યાં તો આપોઆપ આમ ગોઠવાઈ જાય વાક્ય, પેસિવી આમ થાય. આ કાળ એ સહાયકારક હોય તો ભલે, પૂર્ણ કાળ હોય તો ભલે, ચાલુ કાળ હોય તો ભલે, સાદા કાળ હોય તો ભલે, તમને ખ્યાલ આવી જાય કે આમ આમ થવું જ જોઈએ. પણ એને માટે અત્યારે આ મહેનત કરવી જરૂરી છે. એક નાના છોડને વ્યવસ્થિત પાણી પાવવું પડે, ખાતર નાખવું પડે, બકરા કે બીજા પશુ એને ખાઈ ન જાય એટલે ઉપર પિંજરું મૂકવું પડે, પછી વડલો થઈ જાય ને પછી એને કોઈ કાંઈ ન કરી શકે, એને કુવાડો મારે તો ન કપાય. એમ અત્યારે તમારે આ છોડને ઉજેરવાનો છે. પછી એક તમે એવી અવસ્થાએ આવશો કે તમારા સાહેબોની જેમ તમારા મગજમાં એ બધું એવું સરસ સ્ટોર થઈ ગયું છે, તમારે યાદ કરવું પડે,
ગોખવું પડે ને કાંઈ નહીં કરવું પડે, આપોઆપ જાણે સ્વયંભૂ ચાલ્યા કરશે, પણ એના માટે અત્યારે પ્લીઝ પ્લીઝ મહેનત કરો બેટા. હવે આના પછી આપણે શું વધ્યું તો કે નકાર રચના વધી અને પ્રશ્નાર્થ રચના વધી અને એક્સરસાઇઝ વધી. એ આના પછીના 27મા લેક્ચરમાં આપણે પછીના લેક્ચરમાં બધું કરશું, પણ ત્યાં સુધીમાં આટલું બધું સરસ તમારે મહેરબાની કરીને બધું યાદ રાખતું જવાનું છે. ફિઝિકલી આપણે ફેસ ટુ ફેસ સામને સામને નથી, એટલે તમે આ બધું યાદ રાખો છો કે કેમ એ હું ટેલી કરી શકતો નથી. ક્લાસમાં તો આપણે સામે હોઈએ એટલે રોજ તમારે મારી સામે આ બધું કંઠસ્થ કરીને બોલવું જ પડે, ના આવડે તો રિપીટ લખવું જ પડે. પણ હવે એવું આમાં તો હું કંઈ તમારી પાસે કામ લઈ શકવાનું નથી, એટલે તમારે તમારી જાત પાસેથી દીકરાઓ કામ લેવાનું છે. અને પ્લીઝ મહેરબાની કરીને ઇટ ઇઝ યોર ઇમ્પોર્ટન્ટ યર ઇન યોર હોલ લાઈફ, બરાબર, એટલા માટે તમારી જાત પાસેથી કામ લેતા શીખજો. જીવનમાં જો પ્રોગ્રેસ કરવી છે તો આટલી મારી વાત માનવી. ફરીથી 27મા લેક્ચરમાં આપણે મળીએ છીએ, ત્યાં સુધી બધા બાય. Yeah.